તો વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય શાહનું વિવાદિત નિવેદન, જ્યાંથી વોટ મળે ત્યાં જ કામ કરવાની ચૂંટાયેલા પ્રતિનિધિઓને શાહની સલાહ, રાવપુરામાં કેટલાક બૂથમાંથી ભાજપને મત નથી મળતા, કયા વિસ્તારમાં કામને અગ્રિમતા આપવી તે વિચારવું જોઈએ, એવા વિસ્તારમાં બજેટ ન વાપરવું જ્યાં મત મળતા જ નથી, ગ્રાન્ટના નાણાં ક્યાં વપરાય ક્યાં ન વપરાય તેનું ધ્યાન રાખો, જ્યાંથી મત મળે છે તે વિસ્તારોમાં કામોનું ધ્યાન રાખવું, આ વિવાદિત નિવેદન સામે આવ્યું છે. કુણાલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. કુણાલ, અહીંયા તો મત ન આપે તો તમારી પાછળ બજેટ અને વિકાસના કારો પણ ન થાય, આ નિવેદન એ જ વાત સૂચક કરી રહ્યું છે. આ વિવાદિત નિવેદનને લઈને શું ખુલાસો કરવામાં આવ્યો છે, કોઈ સ્પષ્ટતા કરવામાં આવી છે? લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ શહેર પ્રમુખ જે વાત કરી રહ્યા છે કે જો તમને જે વિસ્તારમાંથી મત નથી મળતા, તમારી ગ્રાન્ટના પૈસા ત્યાં ન વાપરતા, એટલે કે મતમાં પણ હવે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે, જે લોકો મત નથી આપતા તમને ત્યાં કામ ન કરો, બજેટ જે છે ત્યાં વેડફાઈ જાય છે, કારણ કે તમને વિશ્વાસ નથી કરી રહ્યા. આ પ્રકારના વિવાદિત નિવેદનથી ક્યાંક સ્થાનિકોમાં પણ રોષ વ્યાપી શકે છે, કારણ કે દરેક મતદારને પોતાનો હક હોય છે કે તે કોને મત આપે, અને આ પ્રકારના વિવાદિત નિવેદન કરીને આખરે શું સૂચન કરવામાં આવી રહ્યું છે? કુણાલ, શું અપડેટ પડી રહ્યા છે, નિવેદનને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં આવી છે ખરી? જે રીતે ડોક્ટર હેમાંગ જોશી કે જેઓ નવા સાંસદ બન્યા ત્યારે તેમને આવકારવા માટેનો કાર્યક્રમ હતો, અને તેમાં જે ડોક્ટર વિજય શાહ છે તેમને પહેલા તો કાર્યક્રમનો આભાર માન્યો, અને બાદમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને શાણી સલાહ બી આપી હતી કે જે રાવપુરામાં વધુ મત મળ્યા છે, પરંતુ દરેક વિધાનસભાથી ત્યાં ઓછા મત મળ્યા છે, અને અમુક બુથ ઉપરથી તો એક કે બે ડિજિટમાં મત મળતા હોય છે, ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ધ્યાન રાખવાનું કે કયા બુથમાં કેટલા મત મળે છે અને ક્યાં કામ કરવું જોઈએ, એટલે કે આખરી રીતે જ્યાં ઓછા મત મળ્યા હોય ત્યાં કામ ન કરવું તેવી પણ વાત હોઈ શકે. સત્તાધીશોનો હાલ અહીંયા સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે, ડોક્ટર વિજય શાહનો પણ ફોન લગાવ્યો, પરંતુ તેઓ ફોન નથી ઉપાડતા. તો એક વાત ચોક્કસ છે કે ડોક્ટર વિજય શાહના આ નિવેદનથી કદાચ રાજકારણ ગરમાયું. આભાર તમામ વિગતો માટે. તો ખાસ મત ના મળે ત્યાં બજેટ ન વાપરવું, આવી સ્થાનિક નેતાઓ એટલે કે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ સલાહ આપી રહ્યા છે. હાલમાં કોઈ સ્પષ્ટતા આપવા માંગતા નથી, અમે ફોન કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ફોન ઉપાડી નથી રહ્યા, પરંતુ આ વિવાદિત નિવેદનથી રાજકીય ગરમાવો ચોક્કસથી આવશે, કારણ કે ડોક્ટર હેમાંગ જોશી જે લોકસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે વડોદરા શહેરમાં, પરંતુ આ તરફ જે મત ના આપે ત્યાં કામ ન કરવું, કોંગ્રેસના નેતા નરેન્દ્રભાઈ રાવત અમારી સાથે જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ, અહીં તો ભેદભાવ કરવામાં આવી રહ્યો છે, જ્યાં વધુ મત મળે ત્યાં કામ કરવા, જ્યાં ન મળે ત્યાં કામ ન કરવા, બજેટ વેડફવું નહીં તેવું કહેવામાં આવી રહ્યું છે. આપની પ્રતિક્રિયા શું છે વિજય શાહના નિવેદનને લઈને? પ્રથમ કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા કે આ પ્રકારની લોકશાહીમાં વાત ન કરી શકાય, અને આ પ્રકારની વાત કરનાર વ્યક્તિને લોકશાહીનો અર્થ ખબર નથી. બીજી વસ્તુ એ છે કે આ પદ પર બેઠેલા આ પ્રકારના વામણા નિવેદનો આપી લોકશાહીનું ખૂન કરી રહ્યા છે. લોકશાહી અને બંધારણ, જ્યારે તમે વડાપ્રધાન બનતા હોય ત્યારે તમે ઈશ્વરના નામે સોગંદ લેતા હોય છે. આ લોકશાહીની બ્યુટી છે કે તમે જીત્યા પછી તમામ લોકોના તમે નેતા બનો છો, તમે સત્તા પર બેસી તમારે તમામ લોકોનું ભલા માટે, સુખાકારી માટે કાયદા મુજબ કામ કરવાનું હોય. વડોદરામાં 582,000 મતથી 33 વર્ષના યુવાનને જીતાડ્યો છે, એની યોગ્યતા બાબતે ચર્ચા નથી કરવી, એની કામગીરી બાબતે ચર્ચા નથી, લોકોએ વિશ્વાસ મૂક્યો છે. જ્યારે મોદીજી વારાણસીમાં 1.5 લાખ મતથી જીત્યા હોય અને એમના નામથી લોકોએ અહીંયા 582,000 ખોબે ખોબે આટલી વિક્રમજનકથી જીતાડ્યા હોય અને હજી બુથમાં ગણતરી કરતા હોય, તો આ લોકો અહંકારમાં છે,
સરમુખતારી શાહીમાં છે અને લોકશાહીનો અર્થ ભૂલી ગયા છે. મને તો એવું લાગે છે કે પદની યોગ્ય વ્યક્તિઓ નથી, કારણ કે લોકશાહીમાં આ પ્રકારની વાતને કોઈ સ્થાન નથી. તમે ચૂંટાયા પછી પ્રજાના સેવક બનો છો, કાયદા પ્રમાણે એક ખુરશી પર બેસી સમાજનો સર્વાંગી વિકાસ કરવાનો હોય, તમે આવો એક એક વ્યક્તિને કરશો ભેદભાવ વાળી નીતિ. તમે જે કહ્યું એ પ્રમાણે સમાજના ભાગલા. આ દેશ રાજાશાહી નથી કે પેલાએ નથી આપ્યું પેલાને મારી નાખવાનું, પેલાથી લઈને કચડી નાખવાનું, આવું ન ચાલી શકે. એક તો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મને એવું લાગે છે કે જે જે જગ્યા પર પ્રજા બેસાડે છે તો એ પદને લાયક નથી. પદ પર બેસી પદની ગરિમા પણ સંભાળવી જોઈએ. ખુરશી પર બેઠેલી વ્યક્તિ સોંપવી જોઈએ. વડાપ્રધાન બેસાડ્યા હોય એટલે દેશનો વિકાસ કરે, કોઈ ગ્રાન્ટ આપેલે આખા શહેર માટે આપે, એ કોઈ પર્ટિક્યુલર વિસ્તાર માટે નથી આપતા કે આ વિસ્તારમાં વોટ નથી આપ્યો કે આ વિસ્તારમાં આપણે જીત્યા નથી તો આ વિસ્તારનો વિકાસ ન થાય. આ પ્રકારની નીચલી કક્ષાની વિચારધારા લોકશાહી માટે ખતરારૂપ છે અને આવા નેતાઓને પ્રજા સમજે, પ્રજા ઓળખે. એમને બીજી કોઈ બાબતોની વાતો તો અત્યારે ચર્ચા કરતા જ નથી કે વહીવટમાં એમની નિષ્ફળતાઓ શું છે, એ પ્રજાને શું સુખાકારી આપી રહ્યા છે. વડોદરામાં બોટ કાંડ થયો તો 14 ભૂલકાઓ મરી ગયા, એની બાબતમાં અફસોસ નથી કરતા. એટલે આ બાબતની અમે એક સખ્ત શબ્દોમાં ટીકા કરીએ છીએ. બિલકુલ, આભાર. સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. તો ખાસ આ તો કેવા પ્રકારનું નિવેદન છે કે જો મત નથી મળ્યા તો ત્યાં બજેટ ન ફાળવવું જોઈએ. લોકશાહીની આ તો હત્યા થઈ રહી છે, લોકશાહીનું અપમાન થઈ રહ્યું છે. કારણ કે દરેક મતદારને આઝાદી છે કે તે કયા પક્ષને વોટ આપે છે તે પોતાની મરજીથી વોટ કરી શકે છે. પરંતુ અહીંયા ડૉક્ટર હેમાંગ જોશી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતી ગયા. જો કેન્દ્રમાંથી કે રાજ્યમાંથી બજેટ ફાળવવામાં આવે છે, ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તો આખા શહેરના કે જે તે મત વિસ્તારના જે વિધાનસભા મત વિસ્તારના ત્યાં લોકોના વિકાસ માટે ફાળવવામાં આવે છે. અહીંયા તો એમાં પણ ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. એટલે કે જેણે મત નથી આપ્યા, જે બૂથમાં ઓછા મત મળ્યા છે ત્યાં ગ્રાન્ટ ન વાપરવી. આ ભારતીય જનતા પાર્ટીના વડોદરાના શહેર પ્રમુખ આ પ્રકારની વિવાદિત સલાહ આપી રહ્યા છે. એટલે કે તમે જો ભાજપને નથી ચૂંટ્યા, જ્યાં વોટિંગ ઓછું થયું છે તો તમારો વિકાસ નહીં થાય. તો આ તરફ સર્વાંગી વિકાસની વાત થઈ રહી છે, તો આ પછી સર્વાંગી વિકાસના નામે શા માટે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે? સમસ્યાઓ દરેક વિસ્તારમાં હોય છે અને જે તે વખતે જો વોટ ઓછા મળ્યા હોય બૂથમાં તો પછી શું તે તમામ વિકાસની યોજનાઓથી વંચિત રહી જશે? કારણ કે ત્યાં તો આ નેતાજી ગ્રાન્ટ ફાળવવાની સખત મનાઈ કરી રહ્યા છે કે જો તમને ત્યાંથી હરાવ્યા છે, ત્યાં ઓછા મત મળ્યા છે, તો ત્યાં કોઈ પણ પ્રકારના વિકાસ કાર્યો કે કોઈ સરકારી યોજનાઓની અમલવારીની કોઈ જરૂર નથી, ત્યાં ગ્રાન્ટ ફાળવવાની પણ કોઈ જરૂર નથી, એટલે ગ્રાન્ટનો ઉપયોગ કરવાની ત્યાં જરૂર નથી. તો પછી સર્વાંગી વિકાસ કે દરેક ધર્મ કે દરેક જ્ઞાતિનો વિકાસની શા માટે વાતો કરી રહ્યા છે? દરેક સમાજના લોકોને હક છે કે જે કેન્દ્ર કે રાજ્યમાંથી ગ્રાન્ટ આવે છે તેના સુધી પહોંચવી જોઈએ, પણ અહીંયા તો નેતાજી અલગ જ સલાહ આપી રહ્યા છે.